नमस्ते विद्यार्थी मित्रों, चलो धोरण 3 विषय पर्यावरण आसपास आपणे पाठ 1 भणी गया, तेना विषे जोयुं। तो आजे आपणे नवो पाठ भणीशुं, पाठ 2 वन पर। અમે રવિવારે બગીચામાં ગયા હતા। અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા। અમે ખૂબ જ મજા કરી। થોડું રમ્યા પછી દીદીએ કહ્યું, ચાલો રમત રમીએ। હું વનપરી હોઈશ। વનપરી જે પણ નામ બોલે બધાએ તે વસ્તુને અડકવા જવાનું। એટલે કે આ જે છોકરા છે એ રવિવારના દિવસે બગીચામાં ગયા હતા, તો બધાને એક વિચાર આવ્યો કે આપણે સંતા કુકડી કાં તો અંતાક્ષરીની રમત રમીએ તો આપણે ખૂબ મજા કરીશું। તો બધા કહે ચાલો ચાલો આપણે અંતાક્ષરી અને સંતા કુકડીની રમત રમીએ। તો એમાં એક મોટી છોકરી હતી, તો દીદીએ કહ્યું કે ચાલો રમત રમીએ, હું વનપરી બનીશ। વનપરી જે નામ બોલે બધાએ તે વસ્તુને અડકવા જવાનું। એટલે કે એક છોકરી હતી, એ વનપરી નામ વનપરી બની એટલે કે એને જે કહે કે વનપરી જે નામ બોલે એ છોકરીને અડકવા માટે જવાનું। તો આ નીચે એક બગીચાનું ચિત્ર બતાવ્યું છે, તો એ ચિત્રમાં બધા બાળકો રમી રહ્યા છે। એકે દાખલા તરીકે અમુ, તો ગલગોટ, અમુએ ગલગોટાનો છોડ પકડ્યો છે। સબનમે બેસીને જાસમીનના છોડને સ્પર્શ કર્યો છે। પછી દયારામ પીપળાના વૃક્ષને પકડીને ત્યાં ઉભો છે। પછી માઇકલ મહેંદીના છોડને સ્પર્શ કર્યો છે। એટલે આ અલગ અલગ છોકરાઓ છે, બધા એ બધા છોકરાઓએ અલગ અલગ છોડને સ્પર્શ કર્યો છે। પરંતુ જયારે એમ કહેવામાં આવે કે વનપરીના છોડનું નામ લેવો, આ દરેક બાળકોને અલગ અલગ છોડને સ્પર્શ કરવાનું કહેવામાં આવ્યું છે। તો એ બાળકો પોતપોતાના અલગ અલગ છોડને પકડીને બેસી ગયા છે। બાળકોને તેમના પ્રદેશમાં સંતા કુકડી અને અંતાક્ષરી કયા નામે બોલાવે છે એવો પ્રશ્ન પૂછી શકાય। તો દાખલા તરીકે આપણે બધા બાળકો જે ક્લાસમાં બેઠા હોય એમાંથી કોઈ બી બાળકને ઉભો કરી પૂછીએ કે તમારા પ્રદેશમાં કાં તો તમારા ગામમાં તમે અંતાક્ષરી કાં તો સંતા કુકડી રમો છો, તો એનું નામ કયું દઈને બોલાય છે? મોટા ભાગે તો અંતાક્ષરી અને સંતા કુકડી એવું જ નામ બોલાતું હોય, પરંતુ અમુક છોકરાઓ હોય તો એ લોકોનું અમુક એ બોલવાની સ્ટાઇલ અલગ અલગ હોય છે। દીદીએ કહ્યું, સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે। સબનમે કહ્યું, દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો। એટલે કે દીદીએ કહ્યું બધાએ છોડ અલગ અલગ પકડે છે, પરંતુ બધાએ કહ્યું કે સરસ, પણ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે। સબનમે કહ્યું, દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો। એટલે કે જે વનપરી બની છે એ છોકરી પણ એક નાના છોડ પર બેઠી છે। શું તમે કહી શકો દીદી કયા છોડ ઉપર બેઠા હશે? તો આપણે કહી શકીએ કે દીદી કયા છોડ ઉપર બેઠા હશે, તો એ દીદી એક નાનો છોડ ઘાસ છે એના ઉપર બેઠા હશે। રમત ફરી શરૂ થઈ। વનપરીએ હવે કહ્યું એવા વૃક્ષને અડો જેનું થડ જાડું કે પાતળું હોય। તો બધા છોકરાઓને જો આ ચિત્રમાં બતાવ્યું છે કે વનપરીએ બધાને કહ્યું કે તમે એવા વૃક્ષને અડો કે જેનું થડ જાડું કે પાતળું હોય। તો દાખલા તરીકે આપણે જોયું છે, તો વડનું વૃક્ષ આપણે જોયું હોય, તો વડના વૃક્ષનું થડ કેવું હોય? જાડું હોય। આપણે એને એમ હાથ ભરીને પકડવા જઈએ તો એ થડ આપણાથી પકડાતું નથી, તો 2-3 છોકરા આજુબાજુ આમ હાથ લંબાઈને પકડે તો એ વૃક્ષ પકડે, એનું થડ આપણાથી પકડાય છે। તો બાજુમાં બતાવ્યું છે કે આ જાડું વૃક્ષ, એમાં 3 છોકરાઓએ પોતાના હાથ લંબાવીને એ થડને પકડે છે, બાજુમાં એક વૃક્ષ, એક પાતળું વૃક્ષ બતાવ્યું છે, એ વૃક્ષ એક જ છોકરાએ એના પોતાના એક હાથથી પકડી છે। બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડે, જે ચિત્રમાં બતાવ્યું છે। એટલે કે બાળકોને વનપરીએ આદેશ કર્યો, તો એ બધા બાળકો જેનું થડ પાતળું અને જાડું હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા। તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય છે? એટલે કે બાળકોને આપણે પૂછીએ, તો મેં આપણે આગળ વાત કરી કે દાખલા તરીકે આપણે વડનું વૃક્ષ જોયું હશે, આપણે કઈ રીતે કે વડનું વૃક્ષ જોઈએ તો એનું થડ કેવું હોય છે? જાડું હોય છે। માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી, તેણે વિચાર્યું વનપરી કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે,
માઇકલે કહ્યું મારે પણ વનપરી બનવું છે, એટલે કે આમાં માઇકલ નામનો છોકરો છે એ કહે છે કે આ જે વનપરી બની છે એ કેટલી નસીબદાર છે, એને આ રમતમાં બહુ રસ પ્રદાન, એટલે કે એને આ રમત બહુ ગમી, તો કે એ બધાને આદેશ કરે છે એ પ્રમાણે બધા છોકરા પોતપોતાની રમત ચાલુ કરે છે, તો મારે પણ વનપરી બનવું છે. બધા બાળકો મોટેથી હસે, છોકરો કઈ પરી બને એટલે કે બધા બાળકો હસવા લાગે કે છોકરો કોઈ દિવસ પરી બને. હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા, એટલે કે જે માઇકલને વનપરી બનવું હતું એટલે બધા હસે, અને પછી બધા નવી વનપરી પાસેથી આદેશ એટલે કે એ કે એ પ્રમાણે કરવા તૈયાર હતા. માઇકલે કહ્યું મને થોડા પાંદડા પણો લાવી આપો. દીદીએ કહ્યું પરંતુ યાદ રાખજો તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં, બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા દોડે. એટલે કે માઇકલે કહ્યું જેમ વનપરી આદેશ કરતી હતી તેમ માઇકલ પણ કહેવા લાગ્યા છોકરાઓને કે મને થોડા ઘણા પાંદડા વૃક્ષના તોડી આપો. તો દીદીએ કહ્યું પરંતુ તમે યાદ રાખજો કે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં, બધા બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા દોડ્યા. વિચારો અને લખો, દાખલા તરીકે વિચારો અને લખો, તમે જોયેલા પાંદડાના નામ લખો. તો દાખલા તરીકે આપણે લીમડાનું પાન જોયું છે, વડનું પાન જોયું છે, પીપળાનું પાન જોયું છે, તુલસીનું પાન જોયું છે, એટલે આપણે આવા અમુક અલગ અલગ છોડ વૃક્ષના પાન જોયા છે એટલે આપણને પણ એ પાન વિશે ખબર હોવી જોઈએ. આ રમત રમતા બાળકો વૃક્ષોની વિવિધતા તેઓની જાતે નિહાળે. બાળકો જેથી તેઓ પોતાની જાતે વૃક્ષના વર્ગીકરણનો આધાર પસંદ કરી શકે, એટલે કે વૃક્ષોની વિવિધતામાં એમને ખબર પડે છે કે વૃક્ષો કયા છે, છોડ કયા છે. એ લોકોને આપણે અલગ અલગ આવી રમતો રમતા શીખવાડીએ તો બાળકોના પણ આંતરિક અંદર જે આંતરિક ધાર્ય રીતે પડેલું હોય તો એ લોકોનું પાંદડા લીલા
ગમતા ફૂલ ઝાકળ આસુ જેવા લાગતા પતંગિયા માટે મન મારું ભાગે કે પાંદડા મને ગમતા પાંદડા ને ક્યાંક સુરવાટી હોય છે કેટલા કાંટા પા કાંટાડા પાંદડા હોય છે પાંદડા મને ગમતા પાંદડા વાયરે આંબલામાં ઉડતા પાંદડા ખડખડાટ કરતા કે પાંદડા મને ગમતા પાંદડા આખો દિવસ રમતા રાત પડે સુઈ જતા કે પાંદડા મને ગમતા એટલે કે આ દીદી સપના બહુ એ લોકો જ્યારે ઘરે જવાનો એમનો સમય થયો અને ઘરે જાય છે ત્યારે એ લોકો પાંદડા લીલા પીળા વિશે રસ્તામાં ગીત ગાતા ગાતા જાય છે બાળકોને કવિતા ગાવી પસંદ છે પણ તેમને યાદ રાખવા દબાણ કરવું જોઈએ નહીં તેઓ વર્ગમાં સાથે જૂથમાં કવિતા ગાય એ વધારે સારું છે એટલે કે તો આપણે જે બાળકોને કહીએ છીએ કે તમને કવિતા ગાવી પસંદ છે પરંતુ એ લોકો આટલી મોટી કવિતા કાં તો આટલું મોટું ગીત યાદ રાખી શકતા નથી એમને સમૂહમાં આપણે વાંચન કરાવીએ અથવા સમૂહ ગાન કરાવીએ તો બાળકોને મજા પડે છે લીંબુ આંબો લીમડો તુલસી ફુદીનો અને ધાણાના વૃક્ષના થોડા પળનો એકઠા કરો બધા પળોને એક પછી એક વારા પરથી વાટીને સૂંઘો શું એ બધાની ગંધ સમાન છે શું તમે ગંધથી પળોને ઓળખી શકો છો પળને અન્ય કઈ રીતે ઓળખી શકાય આ ચિત્રને જુઓ આ સત્તા પળોમાંથી બનાવેલા છે દાખલા તરીકે લીંબુ આંબો આપણને કહે કે વધાર નથી કે આંબાનું પાન તોડીને આપણને આપે કોયલને આપણને કહે કે આ સૂંઘો સુંગત પરથી આપણે એને જાણી શકીએ છીએ ચિત્રો બનાવો સૂકા પર્ણોનો ઉપયોગ કરી તમારી નોટમાં જુદા જુદા પ્રાણીઓના ચિત્રો બનાવો દાખલા તરીકે પાંદડા હોય આપણે દાખલા તરીકે કોઈ એમ કે આ જે લીલા કલરના પાંદડા હોય એનું આપણને ચિત્ર બનાવવાનો શોખ હોય તો આપણે મોટાભાગે ગણપતિ દાદાનું ચિત્ર બનાવીએ છે કોઈ બી હોય તો આપણે કહીએ કે આ પાંદડા છે એ પાંદડાનું ચિત્ર બનાવો તો કોઈ એક કદાચ આવું બનાવ્યું છે તો ઉંદરનું ચિત્ર બનાવીએ છીએ દાખલા તરીકે કોઈ બી હોય તો ગણપતિ દાદાનું ચિત્ર બનાવીએ છીએ એટલે કે પાંદડાના અલગ અલગ ચિત્રો પણ બની શકીએ છીએ કલાકાર શ્રી વિષ્ણુ ચિંતન કરે ઇન્દોર મધ્યપ્રદેશ સૂકા પર્ણોનો ઉપયોગ કરી સુંદર ચિત્રો બનાવ્યા છે ચિત્રોમાં તેમની કલા જોઈ શકાય છે એટલે કે આ જે ચિત્રો બનાવે છે એ ચિત્રો આપણે જોઈ શકીએ છીએ તો એની જે એમનામાં કલા રહેલી છે તો આપણે વિચાર કરીએ કે પાંદડા કેવી રીતે આપણે ચિત્રો બનાવી શકતા હશે છાપ કેવી રીતે લેવી હવે છે કે આપણે જે કાગળ જે પાંદડાની આપણે છાપ પાડીએ છીએ એ છાપ કેવી રીતે લેવી તો આપણે આ બાજુ બતાવ્યું છે આમાં તો જો એક કાગળ અને મીણા રંગ અથવા પેન્સિલ કલર લો પાંદડાને ટેબલ પર અથવા જમીન પર મૂકો પણ એવી રીતે મૂકો કે જેની નસો ઉપર તરફ રહે પાંદડા પર કાગળ મૂકો મીણા રંગ અથવા પેન્સિલ કલર આ કાગળ ઉપર ધીરેથી ઘસો કાગળ કે પાંદડું ખસી ન જાય તેનું ધ્યાન રાખો એટલે કે એક કાગળ લેવાનું છે અને મીણિયા રંગ મીણિયા કલર જે આવે છે એ આજે એક કાગળ છે એ પાનની જે નસો હોય છે એનાથી એને ઉલટું રાખવાનું છે અને જમીન પર મૂકીને એની નસો ઉપર રહે એ પ્રમાણે રાખીને પાંદડા પર એ મીણિયા કલર ઘસવાના છે એવી રીતના ઘસવાના કે આ જે કાગળ છે એ ખસી ના જાય અને પછી એની છાપ પાડવાની છે આ જ રીતે વૃક્ષના થડની છાપ લો એટલે કે જેવી રીતે આપણે આ કાગળની છાપ આપણે કરીએ એવી જ રીતના વૃક્ષના થડની છાપ પાડવાની છે કાગળ વૃક્ષના થડ ઉપર મૂકો અને મીણા રંગ અથવા પેન્સિલ કલર તેના પર ઘસો જુઓ તમે થડની છાપ બનાવી દીધી એટલે કે આવી જ રીતે કાગળ વૃક્ષના થડ ઉપર મૂકો અને બાજુમાં મૂકેલું દેખાય છે આ એક છોકરી છે એ થડના વૃક્ષ ઉપર જે વૃક્ષના થડ ઉપર જે મૂક્યું છે કાગળ અને એના ઉપર મીણા કલર એટલે કે કલર ઘસે છે અથવા પેન્સિલ તેના પર ઘસે છે તો એ થડની છાપ પડેલી આપણને જોવા મળે છે બીજા એ બનાવેલી છાપ જુઓ શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે કયા પાંદડાની છાપ સારી છે કયા વૃક્ષના થડની છાપ લેવામાં તકલીફ પડી આવું કેમ થયું એટલે કે આપણે પછી એ પૂછીએ છીએ કે કઈ વૃક્ષની છાપ સારી છે કયા થડની છાપ સારી છે પરંતુ થડની છાપ લેવામાં આપણને કયું અમુક થડની છાપ લેવામાં તકલીફ પડી દાખલા તરીકે અમુક થડ પકડું હોય તો આપણે આમ કાગળ મૂકીએ તો કાં તો આમ ઘસવા જઈએ
લીમડાનો વૃક્ષ હોય છે તો લીમડાનો એક હોય એના ઉપર એકદમ ખડબચડી આકાર જેવું હોય જાય એટલે આપણે એને છાપ પાડવા જઈએ એટલે એ સરખી રીતે છાપ પાડી શકતી નથી। જુઓ અને લખો ચિત્ર જુઓ ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ પર ફૂલો અને પર્ણોની ભાત દેખાય છે તેના નામ લખો એટલે કે આ ચિત્ર આપ્યું છે દાખલા તરીકે ઓશિકાનું કવર ભારેનું પડદોર તકિયાની ચાર બેડની ચાદર પછી તકિયાનો પછી આ એક ફોટો ફ્રેમ એ બધું પણ આપેલું છે તો દાખલા તરીકે એમાં કયા કયા વૃક્ષની જગ્યા કયા કયા એની ડિઝાઇન દેખાય છે એ કહેવાનું છે તો તકિયા પછી પડદા એક પુસ્તક વાંચતી છોકરી પલંગની ચાદર ગાલીચો ફોટો ફ્રેમ આ બધી અલગ અલગ વસ્તુઓ પર ફૂલો અને પર્ણોની ભાત આપણને જોવા મળે છે। બાળકો તેમના વડીલો ખેડૂતો કે માળીની સાથે વૃક્ષો વિશે વધુ જાણતા વાત કરી શકે છે અને વર્ગમાં ચર્ચા પણ કરી શકે છે એટલે કે આપણે બાળકોને પૂછીએ કે તમે કયા કયા વૃક્ષો વિશે જાણો છો આશીર્વાદ તો એમના વડીલો અથવા એમના ઘરે એમના મમ્મી પપ્પાને પૂછે છે તો એ લોકોને ખબર પડે છે કે આ વૃક્ષોને જોયેલા છે આ વૃક્ષ આનું છે બરાબર। વિચારો અને લખો ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય તેમના નામ લખો તો દાખલા તરીકે આપણે આગળ જોયું ગાલીચા તકિયા બારીના પડદા પલંગની ચાદર વગેરે આપણા ઘરમાં ફૂલો ઘરમાં વસ્તુઓ હોય છે એના પર ફૂલોની છાપ હોય છે। તમે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખો દાખલા તરીકે આપણે જોયા હોય તો આપણે અમુક આજુબાજુના વૃક્ષોને ઓળખતા જ હોય દાખલા તરીકે આસોપાલય ફાગળ વડ પીપળો આંબો બોરડી લીમડો આવા અનેક આપણા વૃક્ષો હોય છે એ વૃક્ષોને આપણે ઓળખતા હોય છે। પછી ત્યાં કે શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી તો દાખલા તરીકે આપણે વિચાર કરીએ કે એવા કયા છોડ છે કે જે આપણે જાણીએ છીએ પર સાંભળ્યું છે પરંતુ એને જોયા નથી તો દાખલા તરીકે બોગનવેલ એવું આપણે નામ સાંભળ્યું હોય પરંતુ એ છોડ કે વૃક્ષને આપણે જોયું ના હોય। પછી ધ અરડુસી અરડુસીનું નામ સાંભળ્યું હોય પરંતુ આપણે એ વૃક્ષને જોયું ના હોય। પછી દાખલા તરીકે બાવળ છે તો બાવળ પણ અમુક એવું ઝાડ છે કે એ આપણે મોટાભાગે અમે ક્યાં તો ગામડામાં જોવા મળે છે હોય જોવા મળતું નથી એ કાંટાળું વૃક્ષ હોય છે એટલે આપણને એવું અમુક વાર થાય કે આપણે આવા બધા વિશે આ છોડ ઝાડ વિશે સાંભળ્યું છે પરંતુ આવા અમુક છોડ છે એ આપણે જોયા નથી। શોધો અને કહો વડીલોને અત્યારે જોવા મળતા ના હોય તેવા વૃક્ષ વિશે પૂછો એટલે કે આપણા વડીલો હોય અને આપણે કહીએ કે આપણે જોવા અત્યારે જોવા ના મળે એવા વૃક્ષ વિશે પૂછવાનું છે। વડીલોને પૂછો કે કયા વૃક્ષો અત્યારે છે પરંતુ જે પહેલા ન હતા એટલે કે દાખલા તરીકે આપણે જે વડીલો આપણાથી મોટા હોય એમને પૂછીએ કે અત્યારે એવા વૃક્ષો છે પરંતુ પહેલા કેવા વૃક્ષો હતા જે અત્યારે નથી તો આપણને એ લોકો કે છે કે પેલા આ વૃક્ષો હતા એ અત્યારે જોવા નહીં મળતા આ તે કઈ એના વિશે આપણને ચર્ચા કરે છે। વૃક્ષો સાથે મિત્રતા તમારી શાળા અથવા ઘરની નજીકના વૃક્ષને પસંદ કરી તેની સાથે મિત્રતા કરો કદાચ તરીકે આપણે નહીં કહેતા કે મારો પ્રિય વૃક્ષ આંબો મારો પ્રિય પ્રિય છોડ મારો ગુલાબ આ તેમ તો આપણે એ વૃક્ષ મિત્ર છે તો મિત્ર વૃક્ષ કહી શકીએ છીએ। સ્થાયી મિત્રતા મિત્ર વૃક્ષ આનું છે તમે ના જાણતા હો તો અન્યને પૂછો મિત્ર વૃક્ષ એટલે કે આપણે કોઈ બી વૃક્ષ આપણને ગમતું હોય તો એ આપણું મિત્ર વૃક્ષ છે। શું તમે તમારા મિત્ર વૃક્ષે કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો તો દાખલા તરીકે આપણને કોઈ બી વૃક્ષ હોય એ આપણને ગમતું હોય તો આપણે તેનું ખાસ નામ એટલે કે આપણે એને કંઈક નામ એનું ઉપનામ પાડીને આપણે એ વૃક્ષને ઓળખીએ છીએ। તમે તમારા મિત્ર વૃક્ષને શું નામ આપશો એટલે કે આપણે કઈ બી હોય તો આપણે જે વૃક્ષ આપણને અતિશય ગમતું હોય એ વૃક્ષને આપણે આપણી રીતના કઈ અનુરૂપ નામ આપી શકીએ છીએ। બાળકોને વૃક્ષ સાથે મિત્રતા કરવા તેમને પાણી પાવા તેમનું ધ્યાન રાખવા તેમને બારીકાઈથી નિહાળવા ઉત્સાહિત કરવા દ્વારા તેમના પર્યાવરણ માટે ચિંતા ઉત્પન્ન થશે। તમારું મિત્ર વૃક્ષ કયા ફૂલ અને ફળ આપશે દાખલા તરીકે આપણે જે વૃક્ષ આપણે ઉછેરી છે એ વૃક્ષ આપણને કયા ફૂલ આપશે કયા ફળ આપશે એ આપણને યાદ હોવું જોઈએ। તમારા મિત્ર વૃક્ષના પર્ણો કેવા દેખાય છે એટલે કે પર્ણો એટલે કે પાંદડા તો કેવા આકારમાં છે કેવા કલરમાં છે એ આપણને ખબર હોવા જોઈએ। કયા પ્રાણી તમારા મિત્ર વૃક્ષ પર રહે છે દાખલા તરીકે કયા કયા પ્રાણી હોય છે એ આપણા વૃક્ષ આપણે જે વૃક્ષ ઉછેર્યું છે એના પર જોવા મળે છે। રંગ પૂરો તમારા મિત્ર વૃક્ષ વિશે વધારે જાણો બીજા સાથે માહિતીને વહેંચો નીચે તમારા મિત્ર વૃક્ષનું
चलो विद्यार्थी।